મિત્રો, ટેકનિકલ ખેડૂત ચેનલમાં સર્વ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું, જો તમારી જોડે ઈ શ્રમ કાર્ડ છે તો તમને મળશે 10 યોજનાના લાભ. કઈ યોજનાના લાભ મળશે એ પણ વિગતવાર માહિતી જાણીશું. વિડીયો અંત સુધી જોતા રહેજો. જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોની અંદર આપણે સૌથી પહેલાં વાત કરીશું જે 10 યોજનાના લાભ મળશે ઈ શ્રમ કાર્ડ ધારકોને. તો સરકાર હવે ઈ શ્રમ કાર્ડ ટોટલ વધુ શક્તિશાળી બનાવવા જઈ રહી છે. તો મિત્રો, હવે 10 સામાજિક કલ્યાણ યોજના ઈ શ્રમ કાર્ડ પોર્ટલ સાથે જોડવાનું કામ શરૂ થઈ ગયું છે. જે યોજનાનો ઈ શ્રમ કાર્ડ પોર્ટલ સાથે જોડવામાં આવી રહી છે તેમાં રેશન કાર્ડ, પીએમ અંતર્ગત પીએમ સ્વનિધિ યોજના, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એટલે કે મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય કારકિર્દીનો સમાવેશ કરવામાં આવશે ઈ શ્રમ કાર્ડ પોર્ટલની સાથે. એટલે કે જેમની જોડે ઈ શ્રમ કાર્ડ છે તો આ તમામ યોજનાનો લાભ લઈ શકે છે. તો મિત્રો, સેવા પોર્ટલની અંદર આમાં પીએમ શ્રમયોગી માનધન યોજના છે, રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન, તો રાષ્ટ્રીય વિધવા પેન્શન, પીએમ મત્સ્યપાલન સંબંધા યોજના અને સ્કિલ ઇન્ડિયા એટલે કે ડિજિટલ હબ સાથે જોડવા જઈ રહી છે ઈ શ્રમ કાર્ડ અંતર્ગત. તો આ તમામ યોજનાનો લાભ મળી શકે છે ઈ શ્રમ કાર્ડ ધારકોને. તો મિત્રો, ઈ શ્રમ કાર્ડ પોર્ટલ સાથે સંકલિતના ફાયદા થશે અને લોકોને ઈ શ્રમ કાર્ડ બની ગયું છે તેઓ આ યોજનાનો લાભ આપોઆપ મળશે. તો આ સંગઠિત ક્ષેત્રમાં 30 કરોડ કામદારો ઈ શ્રમ કાર્ડ પોર્ટલ પર નોંધાયેલા છે. સરકારે આ પગલું ભારત વિશાળ કાર્યબળ માટે રોજગારી સર્જન કરવા અને જીવનની સરળતા રીતે મૂળભૂત યોજના સંતૃપ્તિ ખાતરી કરવા માટે કર્યું છે. તો સરકાર દ્વારા તમામ કલ્યાણકારી યોજના પોર્ટલ પર એકત્રિત કરવામાં આવશે. એટલે કે ઈ શ્રમ કાર્ડની પોર્ટલ ઉપર તમને આ 10 યોજના છે એ તમને લાભ મળશે. તો ખરેખર તમને સૌથી મોટી સરકારની યોજનાઓ તમને એક જ પોર્ટલ પર જોવા મળશે. તો મિત્રો, આપણે વધુમાં જાણે કે ઈ શ્રમ કાર્ડ પોર્ટલ પર સિંગલ વિન્ડો તરીકે પણ વિકસાવવામાં આવી છે. તો અહેવાલ મુજબ છે કે શ્રમ અને રોજગાર મંત્રાલય અસંગઠિત ક્ષેત્રમાં કામદારોને તમામ યોજના અથવા લાભ મેળવવા માટે સક્ષમ કરવા માટે સિંગલ વિન્ડો સિસ્ટમ તરીકે વિકસી કરશે. તો મિત્રો, હકદાર છે કે આ પગલું એનડીએ સરકારના પ્રથમ 100 દિવસમાં ભારત વધતા કર્મચારીઓની સુખાકારી પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવેલ છે. તો મિત્રો, આ સિવાય મંત્રાલયે બજેટ 2024માં જાહેર કરાયેલ નેશનલ એમ્પ્લોયમેન્ટ પોર્ટલ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. તો આ પોર્ટલ એવા લોકોને મદદ કરશે જેમને નોકરી ગુમાવી છે અને પોતાનો નાનો વ્યવસાય શરૂ કર્યો છે. તો મિત્રો, પોર્ટલ પર સંગઠિત ક્ષેત્રમાં રોજગાર સર્જન માટે ચલાવવામાં આવી રહેલી વિવિધ યોજના અને માહિતી આપવામાં આવશે. સરકાર રોજગાર સંબંધિત પ્રોત્સાહન યોજનાનું પણ આયોજન કરી રહી છે, જેની જાહેરાત બજેટ 2024-25 કરવામાં આવી હતી. તો ડિસેમ્બર અંત સુધી શરૂ થવાની તૈયારી છે. તો આનાથી અસંગઠિત ક્ષેત્રમાં રોજગારી નિર્માણ પ્રોત્સાહન મળશે. તો મિત્રો, વધુમાં છે કે ઈ શ્રમ છે એ 2020માં શરૂ કરવામાં આવી હતી. તો ઈ શ્રમ કાર્ડ વર્ષ 2020માં શરૂ કરવામાં આવી હતી. તો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે આ યોજના શરૂ કરી છે. તો કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક સહાય ઉપરાંત 2 લાખ રૂપિયાની અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. તો મિત્રો, આ યોજનાનો લાભ કોને મળશે? તો વ્યક્તિ ઈ શ્રમ કાર્ડ કોને મળશે? તો વ્યક્તિએ ઈ શ્રમ કાર્ડ પોર્ટલ ઉપર અધિકૃત વેબસાઇટ ઉપર જે છે એની અંદર એટલે કે ઈ શ્રમ .gov.in પર નોંધણી કરવાની પડશે. તો અસંગઠિત ક્ષેત્રમાં કામદારોની શ્રેણીમાં દુકાન એટેન્ડન્સ, સેલ્સમેન, હેલ્પર્સ, ઓટો ડ્રાઈવર, ડ્રાઈવર, પંચર રિપેરિંગ કરનાર ભરવાડ છે, ડેરીમેન છે, બધા પશુપાલકો છે, પેપર હોક્સ અને એટલે કે ઝોમેટો, સ્વિગીમાં, એમેઝોન, ફ્લિપકાર્ટમાં જે ડિલિવરી બોય છે એમને લાભ મળશે, ઈટ પર કામ કરે છે, ભઠ્ઠા વગેરે આ યોજનાની અંદર સમાવેશ કરવામાં આવે છે. તો મિત્રો, આ જે ઈ શ્રમ કાર્ડ ધારકોને સરકાર દ્વારા જે અલગ અલગ આ જે 10 યોજનાઓ છે એ એક જ પોર્ટલ ઉપર જોવા મળશે. એટલે કે આ તમામ 10 યોજનાઓ છે ઈ શ્રમ કાર્ડથી લઈને જે મત્સ્યપાલન અંતર્ગત આ 10 યોજનાઓ ઈ શ્રમ કાર્ડ જેમને કઢાવી છે એમને આપોઆપ તમે આની અંદર ઈ શ્રમ કાર્ડની પોર્ટલની વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરી શકશો. તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.